हरिओम श्री राम अंबन्न। मरु नाम हितेश जाधव, साउथ भोपाल उपासना केन्द्र, अहमदाबाद गुजरात। हूँ मरी जात ने खूब भाग्यवान मानु छु कि बापू मारा जीवन में आगमन थयु। बापू सतत अपनी जोड़े छे, डगले ने पगले आपणने एनी अनुभूति करावता रहे छे अने आपणो विश्वास अने श्रद्धा वधारता रहे छे। ज्यांथी बापू मारा जीवन में आव्या એના પછી ઘણા અને અનેક અનુભવ છે કે જ્યાં બાપુએ એનું સુરક્ષા કવચ અને એનો આધાર આપણને સતત અને આપણી જોડે સાથે છે એ સતત અનુભૂતિ કરાવતો જ રહ્યો છે। ઘણા અનુભવોમાંથી કયો અનુભવ કેવો એ ખૂબ જ મુશ્કેલ વાત છે, પણ આજના સમયમાં આ કોરોનાની પરિસ્થિતિ જેને વિશ્વમાં ડર અને અનિશ્ચિતતા ફેલાય છે, ત્યારે બાપુનો જે આધાર મને મારા કુટુંબને મળ્યો એ ખૂબ જ મોટો। તો આજે હું કોરોના સંબંધમાં મને જે અનુભવ થયો, જે બાપુનો આધાર મળ્યો, એ અનુભવ કહેવા ઈચ્છું છું। કોરોનાના ટાઈમમાં જ્યારે પહેલી વેવ આવી ત્યારે આપણને બધાને જ ખબર છે કે ત્યારે બધા જ અજાણ હતા અને કોને કોને શું કરવું એ કશું જ ખબર ન હતી। સેમ વે અમારી જોડે પણ થયું, હું મારી પત્ની મારું બાળક અમે અમદાવાદમાં સાઉથ ભોપાલ વિસ્તારમાં સફલ પરિસર વન સોસાયટીમાં રહીએ છીએ અને અમને પણ એ જ થોડુંક થતું હતું કે આપણને ખબર નથી કે હવે શું થશે। બીજું, જે મારી જોબ છે એ અસેન્શિયલ સર્વિસીસમાં આવે છે, એટલે મારી જોબ પણ કોરોના કાળ દરમિયાન બંને મેવુમાં ચાલુ હતી। પ્રથમ વેવમાં તો બાપુએ આપણને એને કહેવાય ને કે હાથમાં ફૂલની જેમ રાખીને સાચવ્યા, તમને એનામાંથી બહાર કાઢ્યા। સેકન્ડ વેવ આવી અને આપણને બધાને જ ખબર છે કે સેકન્ડ વેવ સૌથી ઘાતક વેવ હતી। સેકન્ડ વેવમાં પણ બાપુ અમારી જોડે સતત રહ્યો, આ દરમિયાન પણ મારી જોબ ચાલુ હતી, હું હાર્ડલી બંને કોરોનાનો પહેલો ફેઝ અને સેકન્ડ વેવ બંનેમાં હું હાર્ડલી 10 કે 15 દિવસ ઘરે રહ્યો હોઈશ, વર્ક ફ્રોમ હોમ કર્યું હશે, કારણ કે મારી સર્વિસની ડિમાન્ડ એવી હતી કે મારે ઓફિસ જોઈન કરવી જ પડે, તો સેકન્ડ વેવમાં પણ મારી ઓફિસ ચાલુ હતી। તમારું એને કહેવાય ને કે મારા ઘરે મારા મમ્મી જે વડોદરા રહે છે, મારું પૂર્ણ કુટુંબ કે મારા ઇનલોસ કો, અમે એકલા જ અહીંયા અમદાવાદ રહીએ, બાકી બધા વડોદરા રહે છે, એ લોકોને સતત ચિંતા રહેતી કે હિતેશ, દીપિકા, મારો દીકરો મંથન, તમે કેવી રીતના સંભાળી રહ્યા છો, શું કરી રહ્યા છો, તમે એકલા છો, કોઈને જો કશું થયું તો તમે એકબીજાની કાળજી કેવી રીતના લેશો। પણ અમને પૂર્ણ વિશ્વાસ હતો કે બાપુ અમારી જોડે છે, અમારો નિત્યક્રમ પણ ફિક્સ હતો, સવારની ઉપાસના કરી, હું જોબ પર જાઉં, પાછો આવું, અને બાપુએ આ કોરોના કાળમાં જે મોટામાં મોટી ગિફ્ટ આપણને આપેલી એ દૈનિક ઉપાસના, ઘર બેઠા દૈનિક ઉપાસના બાપુએ આપણને કરાવી આપેલી, એટલે સાંજે બાપુની ઉપાસના કરી અને એ નિત્યક્રમમાંથી અમને ક્યારેય એવો અહેસાસ ના થયો કે અમને ક્યારેક બીક લાગી કે ના ક્યારેય અમને એવું થયું કે અમે એકલા પડી ગયા છીએ। એ દરમિયાન જ્યારે સેકન્ડ વેવ આવી ત્યારે તો એકદમ ભયાનક ઘટના બની, હું જે સોસાયટીમાં રહું છું એ આખી સોસાયટીમાં લગભગ 100+ કેસીસ આવ્યા, મારી આખી સોસાયટી કોન્ટેનમેન્ટ ઝોનમાં ડિક્લેર કરી દીધી અને આખા અમદાવાદમાં ઇટ વોઝ અ બિગ ન્યૂઝ, મીડિયામાં પણ ઘણું બધું છપાયું અને કોઈને આવવા જવાની એન્ટ્રી પણ ન હતી। એક સ્ટેપ આગળ વધું તો હું જ્યાં રહું છું, જે ફ્લેટમાં રહું છું, જે બ્લોકમાં રહું છું, અને ત્યાં મારી આજુ, મારા પાડોશી, મારી સામે, મારી ઉપર, મારા ઘરની નીચે, એટલે મારો આખો ફ્લેટ કોરોનાથી ગ્રસિત હતો, એવો એક ફ્લેટ નહોતો બાકી કે જેના અંદર કોરોનાનું ઇન્ફેક્શન ન લાગ્યું। તમારા ઘરેથી બધાના ફોન આવે, મારા ભાઈ, મારા મમ્મી, મારા સાસુ, મારા સસરા, મારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાના કે યાર તમારી સોસાયટીમાં તો આટલા કેસીસ છે, પણ દર વખતે હું એક જ કહેતો કે ભલે ને કેટલા કેસીસ હોય, બાપુનો આધાર છે ત્યાં સુધી મને કંઈ જ નહીં થાય। બાપુએ સૂચવેલું કે યુ હેવ ટુ ટેક ઓલ પ્રિકોશન્સ અને અમે અમારી રીતના બાપુએ જ બુદ્ધિ સૂચવતી હતી અને અમે બધા જ પ્રિકોશન્સ લેતા હતા। આ બધા કન્ટેનમેન્ટના દરમિયાન પણ હું ફરીથી કહેવા ઈચ્છીશ કે મારી જોબ ચાલુ હતી, હું રેગ્યુલર જોબ ઉપર જતો, મારી પાસે પાસીસ હતા જે મને વેલિડ કરતા હતા અને મારી ઓફિસ ચાલુ હતી,
ઘરે જ હતો પણ હું કહેતો હતો કે નહીં હું મારી રીતના બધી સાવચેતી લઈશ પણ ઓફિસ તો જવું પડશે. પણ ખરેખર બાપુને આધાર કોરોનાની પહેલી વેવ હોય કે કોરોનાની ઘાતકમાં ઘાતક બીજી વેવ હોય, બાપુએ મને એકદમ ફૂલની જેમ સાચવ્યો. ફક્ત મને જ નહીં, મારી પત્ની, મારો બાળક બંનેઓને ફૂલની જેમ સાચવ્યો. મારા ઘરે પણ મારા મમ્મી વડોદરા જે રહે છે એમને પણ એકદમ વ્યવસ્થિત, ઓલવેઝ અમે એ જ પ્રે કરતા હોઈએ, એમને પણ એકદમ ફૂલની જેમ સાચવ્યો. અંબદને ખરેખર જ્યારે આજુબાજુ બધા સોસાયટીવાળા પણ ચકિત થઈ ગયા કે યાર તારી બાજુનો ફ્લેટમાં કોરોના, તારી સામે રહે છે એના ફ્લેટમાં કોરોના, તારી ઉપર રહે છે એમને કોરોના, નીચે રહે છે એમને કોરોના, તમારો આખો બ્લોક કન્ટેનમેન્ટ ઝોનમાં છે તેમ છતાંય તમને કંઈ ના થયું. મેં કીધું કે અમે બધા પ્રિકોશન્સ લઈએ છીએ બધી રીતના. એને કહેવાય ને કે જ્યાં જ્યાં બાપુએ આપણને સૂચવ્યું છે કે આપણે ગફલત તો કરવી જ નથી, તે બધા પ્રિકોશન્સ લેતા હતા. અને અંબદ્ય બાપુએ એ ભયાનક ભયાનક સેકન્ડ વેવમાંથી પણ અમને ઉગાર્યા અને કશું જ ના. તદઉપરાંત હું તો એમ કહેવાય કે ઘણી વખત આપણે એ સાંભળતા હતા કે એ જે કાળ ચાલતો હતો કે કોરોનાના ટાઈમ દરમિયાન કે આજ દિન સુધી ઘણા લોકોની જોબ્સ ગઈ, ઘણાના લોકોના પે કટ્સ થયા, ઘણાની સેલેરી ઓછી કરવામાં આવી, ધંધા રોજગારને ખાસું એવું નુકસાન થયું. પણ અંબદને કે ન મારી કંપનીએ મારો સેલેરીમાં એક કટ મૂક્યો, સેલેરી પણ વ્યવસ્થિત આવી, વિધાઉટ એની કટ આવી, અને આજ દિન સુધી બાપુએ મને પ્રોગ્રેસ જ આપ્યો. હરિ ઓમ શ્રીરામ અંબદ્ય નાથ સર્વિત નાથ સર્વિત નાથ સર્વિત.